Okay, boys and girls, standard 9, subject English grammar. આપણો જે યુનિટ અલગથી આપેલો છે એ યુનિટ અત્યારે આપણે કરીએ છીએ. નામ છે જેનું ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષા. બરાબર, તુલના, તુલના આપણે સરખામણી ત્રણ રીતે કરી શકાય. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક. શું કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા, કઈક આનાથી આ વધારે છે ભાઈ. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક, અને સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા દર્શક. આના જેવું કોઈ નહીં, આપણે એમ કહીએ ને સૌથી શ્રેષ્ઠ. બરાબર, તો આપણે તમારા અભ્યાસક્રમ મુજબ આપણે આમાં આગળ હવે એના સેન્ટેન્સ કરીએ છીએ. ઓકે ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હવે આપણે જોયું પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. સમાનતા દર્શક, અધિકતા દર્શક, શ્રેષ્ઠતા દર્શક. રમેશ અને નરેશ બંને સરખા હોશિયાર છે, સમાનતા. રમેશ નરેશ કરતા વધારે હોશિયાર છે, અને રમેશ વર્ગમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી છે, સૌથી હોશિયાર, અનેકમાં એક. બરાબર ને? આ બે વચ્ચે, બે વચ્ચે સરખામણી હોય ત્યારે પોઝિટિવ માંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવ માંથી પોઝિટિવ માં થાય. પણ એકનો અનેકની આરે સરખામણી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી થાય. બરાબર, હવે એમાં રૂપો અને પ્રત્યે આપણે ખાસ યાદ રાખવા પડે. પેલા આપણે રૂપ લખી લઈએ. આનું છે એસ, એસ. આ ક્યારે? હકાર વાક્ય હોય ત્યારે. જો વાક્ય હકાર હોય તો એસ એસ, અને વાક્ય નકાર હોય તો સો એસ. આ નકાર વાક્ય. બરાબર, અને આને કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈ આર લાગે અને પાછળ ધેન લાગે. બરાબર, અને એનું સુપરલેટિવ થાય નહીં. મેં તમને કીધું ને કે પોઝિટિવ નું સુપરલેટિવ કમ્પેરેટિવ અને કમ્પેરેટિવ નું પોઝિટિવ માં થાય. સુપરલેટિવ તો ક્યારે થાય? એકની અનેકને સરખામણી, આ બે વચ્ચે સરખામણી છે. નિયમ લખાવી શકો તમે. બરાબર, પણ પેલા આપણે આ રૂપોને પ્રત્યે સમજી લો. પછી હવે નો અધર, પછી આ નકાર વાક્ય છે એટલે એની આપણે સો એસ મૂકીએ છીએ. નો અધર, સો એસ, અને એસ મૂકવું હોય તો હાલે એસ એસ અથવા સો એસ. તો એનું જે અહીંયા એનું રૂપ આવશે, અને ધેન એની અધર. ભાઈ આખી કાંડ ના ખોલ આપણે સરખું હમ હમ. ધેન એની અધર. બરાબર, અને સુપરલેટિવ માં થઈ જશે ધ, ધ લાગે આગળ, પછી જે રૂપ છે એને ઈએસટી લાગે. બરાબર ને? આ મૂળ રૂપ હોય. અહીં દાખલા તરીકે ક્લેવર હોય તો એસ ક્લેવર, એસ ક્લેવર, ક્લેવરર, ધેન સુપરલેટિવ ન થાય. અહીં દાખલા તરીકે નો અધર એસ ક્લેવર એસ, અથવા સો ક્લેવર એસ. અહીંયા ક્લેવરર, ધેન એની અધર, ધ ક્લેવર એસ. ખ્યાલ આવી ગયો? અને વેરી ફ્યુ હોય, જો વેરી ફ્યુ. બરાબર ને? તો એનું થશે આપણે ઈઆર લાગશે, ધેન મોસ્ટ અધર, મોસ્ટ અથવા મેની અધર. મેની બે માંથી કોઈ પણ વાપરી શકો તમે. અને આનું થાય વન ઓફ ધ, પછી શબ્દ, અને એને ઈએસટી લાગે, વન ઓફ ધ અને ઈએસટી. બરાબર સમજો, આ ત્રણે ત્રણ વાક્યને હું તમને વ્યવસ્થિત સમજાવીશ. પેલા હું તમને આ બે સમજાવી દઉં છું. બરાબર ને? પોઝિટિવ માંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવ માંથી પોઝિટિવ. તો એ વાક્ય આપણે લઈએ. દાખલા તરીકે રાહુલ ઇઝ
is tall is heated. जो वाक्य राहुल is as tall as heated. जो आहकार वाक्य छे as clever as tall as. आयु बराबर ने जो आ प्रत्यय छे आ रूप छे आ प्रत्यय आ कर्ता ની જગ્યાએ શબ્દ આવેલો છે આ સહાયકારક ક્રિયાપદ છે અને આ કર્મની જગ્યાએ આવેલો શબ્દ છે નિયમ લખાવું છું હમણાં નિયમ મુજબ થશે હવે આને આ પોઝિટિવમાં છે કેમાં છે આપણે ખબર પડી ગઈ તો ભાઈ એસ ટોલ એસ કેમાં છે તો કે પોઝિટિવ ડિગ્રીમાં આ લખી દો જો કે આ કેમાં છે પોઝિટિવ ડિગ્રીમાં બરાબર હવે એને પોઝિટિવમાં છે આપણે કેમાં ફેરવી શકે કમ્પેરેટિવમાં ફેરવી શકે બીજા બધા ફેરવી શકે જોજો પહેલા હિતેન ને આગળ લેવાનો હિતેન હોય તો મૂકવાનો ઇસ પછી હકાર નો નકાર નકાર નો હકાર આ હકાર વાક્ય છે તો નકાર નોટ રૂપ અને પ્રત્યય બદલાવો તો આમાં શું છે ઈઆર લાગે ટોલ છે તો હું થઈ જાય ટોલર પછી ધેન પ્રત્યય અને કરતા છે કર્મ બની જાય તેન રાહુલ લ્યો બરાબર હવે જોઈ લે બરાબર હિતેન ને આગળ કર્મને કરતા બનાવો સહાયકારક ક્રિયાપદ હોય તો મૂકો હકાર નું નકાર કરો હકાર વાક્ય તો નકાર કર્યો રૂપ અને પ્રત્યય બદલાવો ટોલ નું ટોલર અને આ પ્રત્યય ધ્યાન લગાડો આમાં પ્રત્યય હતા એઝ એઝ અને કરતા ને કરો બનાવો થી પાછા પાંચ નિયમ લખાવું છું તો આ આટલા પહેલા લખી લ્યો આ બરાબર સમજી લ્યો આનું આટલું થાય એનું સુપરલેટિવ ન થાય નો અધર તો ધેન એની અધર અને ધ ઈએસટી લાગે ધ ક્લેવરેસ્ટ વેરી ફ્યુ હોય તો ધેન મોસ્ટ અથવા મેની અધર અને વન ઓફ ધ અને ઈએસટી લાગે ઓકે હવે આપણે પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાના નિયમો જોજો બરાબર પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવમાં ફેરવી શકાય અને કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાના નિયમો બરાબર હવે હું પહેલો નિયમ છે કર્મને કરતા કરવું મતલબ કર્મની જગ્યાએ આવેલો શબ્દ કર્મને કર્મનું એમ લખજો કરતા કરવું બીજો નિયમ છે સહાયકારક ક્રિયાપદ હોય તો મૂકવું ત્રીજો નિયમ છે કે હકાર વાક્ય હોય તો એનું નકાર કરવું અને નકારનું હકાર કરવું ચોથું રૂપ અને પ્રત્યયો બદલવા જે રૂપ અને પ્રત્યય આપણે કીધા ને એસ ક્લેવર એસ અને ઈ આર લાગે ટોલર ધેન અને પાંચમો નિયમ છે કર્તાનું કર્મ કરવું લ્યો આ પાંચ નિયમ બરાબર આ મુજબ આપણા વાક્યમાં ફેરફાર થશે આ પાંચ નિયમ મુજબ લખી લ્યો વ્યવસ્થિત તમારી નોટમાં આ જેટલું લખાવું છેટલું લખવાનું છે ખાસ ધ્યાનમાં રાખો બરાબર જે અગત્યની બાબતો છે એ હવે લખાવું છું એમાં પહેલું છે વાક્ય ગમે તે ડિગ્રીમાં ફેરવવામાં આવે તો પણ તેના અર્થમાં કશો ફેરફાર થવો ન જોઈએ વાક્યનો જે અર્થ છે એ તો એમનેમ જ રહેવો જોઈએ એમાં ફેરફાર ન થાય બીજા નંબરનું છે બે વ્યક્તિ વસ્તુઓ કે સ્થળની તુલના
પોઝિટિવ માંથી કમ્પેરેટિવ અને કમ્પેરેટિવ માંથી પોઝિટિવ માં જ થઈ શકે બે વ્યક્તિ વસ્તુ કે સ્થળની તુલના પોઝિટિવ માંથી કમ્પેરેટિવ માં અને કમ્પેરેટિવ માંથી પોઝિટિવ માં થઈ શકે કોઈ એક ત્રીજા નંબરનો કોઈ એક વ્યક્તિ વસ્તુ કે સ્થળની તુલના બે કરતા વધારે વ્યક્તિઓ વસ્તુઓ કે સ્થળો વચ્ચે કરવાની હોય ત્યારે વાક્યનું પરિવર્તન ત્રણેય ડિગ્રીમાં થઈ શકે છે આ ત્રણ નિયમો ખાસ યાદમાં રાખવાના છે વાક્ય ગમે તે ડિગ્રીમાં ફેરવવામાં આવે તો પણ તેના અર્થમાં કશો ફેરફાર થવો જોઈએ નહીં રમેશ છે એ નરેશ જેટલો જ હોશિયાર છે તો એ નરેશ જેટલો જ હોશિયાર રાખવાનો છે નરેશને આપણે રમેશ કરતા વધારે હોશિયાર નથી દર્શાવવાનો બે વ્યક્તિ વસ્તુઓ કે સ્થળની તુલના પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં જ થઈ શકે એનું સુપરલેટિવ બે વ્યક્તિઓ બે વ્યક્તિ વસ્તુ સ્થળ અને જો કોઈ એક વ્યક્તિ વસ્તુ કે સ્થળની તુલના બે કરતા વધારે વ્યક્તિઓ એકની સરખામણી એક કરતા વધારે અનેકની સાથે કરવાની હોય તો એ ત્રણેય ડિગ્રીમાં એનું પરિવર્તન થાય કેમાં પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ હવે હું તમને આનો હોમવર્ક આપીશ બરાબર કારણ કે ખાસ તો અને નિયમો તમે પાકા કરી લ્યો એટલે બધું આવી ગયું તો હોમવર્કની અંદર આજે લખાવે તમામ નિયમો લખો અને પાકા કરો આ તમારું હોમવર્ક આજે જે કઈ કરાયું છે એ બધું તમારે મોઢે કરવાનું છે ઓકે ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ હેવ અ ગુડ ડે